પરીક્ષાર્થીઓએ બીજા દિવસે પણ ગાંધીનગરને બાનમાં રાખ્યું. વિદ્યાર્થીઓ બીજા દિવસે પણ પોતાની એક જ માંગ પર અડગ હતા કે પરીક્ષા રદ કરવામાં આવે. ગઈકાલથી લઈને અત્યાર સુધી ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓનો જમાવડો રહ્યો. વિદ્યાર્થીઓએ ઠંડીમાં અહીં આખી રાત વિતાવી. એટલું જ નહીં, સવારનો સૂરજ પણ અહીં ઉગ્યો. પરીક્ષાર્થીઓએ પોતાની રોજિંદી ક્રિયાઓ પણ અહીં જ કરી. સવારનો ચા નાસ્તો પણ અહીં જ કર્યો. દિવસ ભલે બદલાયો હોય, પરંતુ પરીક્ષાર્થીઓના મન મક્કમ હતા અને તેમની માંગ પણ. નેતા યુવરાજસિંહે જે પણ પુરાવા આપ્યા એ બધા પુરાવા સાચા જ છે, અને સરકાર જો રદ નહીં કરે તો અમે હાઈકોર્ટમાં જશું. ન્યાયતંત્રના બારણા ખુલ્લા જ છે. અમે 182 પૂરો આપે છે. ગુજરાતની વિધાનસભાની સીટો 182 છે. અમે 182 પૂરો આપે છે. જો સરકારને જો પરીક્ષા સર રદ કરી હતી, એક પુરાવો કાપી છે, ખાલી એક જ પુરાવો. આટલા બધા અમે 24 કલાક વેચી રહ્યા છે. અમને કઈ શોખ નથી વેચી રહેવાનો. સરકાર ઉગે છે. અમારી માંગ રદ કરવાની જ નથી. રદ કર્યા પછી મહિના બે મહિનામાં એક્ઝામ લેવાવી જોઈએ. બાકી તો 2 વર્ષ નીકળી જાય. પારદર્શિતા અને પારદર્શિતાથી લેવાવી જોઈએ. કોઈ પક્ષ કે કોઈ નિપક્ષીકોની જરૂર નથી અમારે. અમારે પોતાના વિદ્યાર્થીઓમાં પોતાનો હક લેવાનો છે. વિદ્યાર્થીઓ જ લડી. અમે કોઈ પક્ષ ના, કોઈ સરકાર ના, અમે કોઈ સિસ્ટમ ના વિરોધ લડી રહ્યા છીએ. અમે સરકાર ને બસ વિનંતી છે, અમારી અરજી છે કે ભાઈ જે ગેરરીતિ થઈ જાય અને તમે રદ કરો. અમારે બીજી કોઈ માંગ નથી. દિવસભર અહીં સૂત્રોચ્ચાર અને વિરોધ નો દોર ચાલ્યો. પરીક્ષાર્થીઓના ટેકામાં રાજકારણીઓ પણ આવીતા પક્યા. સૌથી પહેલા શંકરસિંહ વાઘેલા આવ્યા. તેમણે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. બાદમાં અમિત ચાવડા આવ્યા. છેલ્લે હાર્દિક પટેલ પણ પરીક્ષાર્થીઓના ટેકામાં આવ્યો, પરંતુ અહીં હાર્દિક ગો બેકના નારા લાગ્યા. રાજનેતાઓએ અહીં આવીને રાજનીતિ પણ કરી. 9મી તારીખે જયારે વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે, એ દિવસે આખા ગુજરાતના તમામ યુવાનોને સાથે લઈ અને વિધાનસભા કૂચ કરવાનો કાર્યક્રમ આપીશું. અને પરીક્ષા ફરી લેવી પડે તો ફરી લેવી જોઈએ. પરીક્ષા લેવાના અને જે પરિણામ જાહેર કરવાના અને ઓર્ડર આપવામાં 2 વર્ષ લાગે છે. ફરી 6 મહિના વધારે સમય તમે લો. પરીક્ષાર્થીઓને રાજકારણમાં નહોતું રસ કે નહોતી તેમની વાતમાં. તેમનો મૂળ સ્પષ્ટ હતો, પરીક્ષા રદ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આખરે 2 દિવસના નાટકીય ઘટનાક્રમ બાદ આખરે સરકારે પરીક્ષાર્થી આગેવાનો સાથે મુલાકાત કરી. મુલાકાતમાં સરકારે પરીક્ષાર્થીઓને SIT ની રચના કરવાનું આશ્વાસન આપ્યું અને SIT ની રચના પણ કરી, જેને પગલે પરીક્ષાર્થીઓમાં બે ફાંટા પડી ગયા. દિવસભરના વિરોધ બાદ સરકારે યુવરાજસિંહ સહિતના આગેવાનોને મંત્રણા માટે તેડાવ્યા. તેમની સાથે બંધ બારણે ચર્ચા કરી. ચર્ચા બાદ યુવરાજ ફરીથી આંદોલન સ્થળે આવ્યો અને જણાવ્યું કે આપણી માંગ પૂરી થવા જઈ રહી છે. કહ્યું સરકાર SIT ની રચના કરશે. જો કે પરીક્ષાર્થીઓએ તેની વાતને મજાક ઉડાવી. અને થોડી વારમાં સરકાર તરફથી પ્રદીપસિંહ જાડેજાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને SIT ની રચના કરવાની જાહેરાત કરી. પરીક્ષામાં ખરેખર પેપર લીક થયાની ઘટના બની છે કે કેમ, અને જો બની હોય તો કયા સેન્ટર પર, સ્થળે કે અન્ય કોઈ જગ્યાએ બની હોય તો એનો વિગતવાર અહેવાલ બનાવવામાં આવે. પરીક્ષા દરમિયાન કોપીંગ ગેરરીતિની કોઈ ઘટના બની છે કે કેમ, અને જરૂર પડે તો સમિતિ પરીક્ષા દરમિયાન આ સેન્ટરોના CCTV ફૂટેજ તપાસીને તેનો અહેવાલ સુપ્રત કરે. SIT ની રચનાની જાહેરાત બાદ આગેવાનોએ તો સંતોષ માની લીધો, પરંતુ આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓમાં હજુ પણ અસંતોષ છે. તેમનો એક જ રાગ છે કે સરકાર પહેલા પરીક્ષા રદ કરે અને પછી SIT દ્વારા તપાસ કરાવે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો યુવરાજસિંહે SIT ની રચના બાદ શું કહ્યું સાંભળીએ. મેં વાત કરી છે કે
હવે અમારી તપાસ, અમારી પાસે જે પુરાવા છે એની તપાસ માટેની એસઆઈટી બેસાડવામાં આવે અને તત જ એની ઉપર નિષ્પક્ષ જાંચ કરવામાં આવે. જે અમારી માંગ હતી એ અત્યારે અમારી માંગને ફૂલફિલ થઈ છે. અમે પરીક્ષાર્થીઓને વિશ્વાસમાં રાખીને જ આ નિર્ણય લીધો છે અને તમામ પરીક્ષાર્થીઓ મારી સાથે સંકળાયેલા છે અને તમામ પરીક્ષાર્થીની માંગ પણ આ જ છે. તો આક્રોશનું આંદોલન હજુ પણ જથાબદ્ધ છે. ભલે એસઆઈટીની રચના કરવામાં આવી હોય, જે રસ્તા પર આંદોલન ચાલી રહ્યું છે ત્યાં હાલ કેવી સ્થિતિ છે જાણીશું અમારા સંવાદદાતા સંધ્યા પાસેથી. સંધ્યા, આંદોલનકારીઓ પરીક્ષાર્થીઓ હજુ પણ એ રસ્તા પર જે છે અને કેટલાક લોકો હજુ પણ ત્યાં હાજર છે, સંખ્યાબળમાં કેટલો વધારો કે ઘટાડો જોવા મળ્યો છે અને હવે આ વિદ્યાર્થીઓનું શું કહેવું છે કે જેઓ ઈચ્છી રહ્યા હતા કે અમારે આ પરીક્ષા રદ કરવી છે, તે જ અમારી મુખ્ય માંગ છે. જી, માંગ સાથે હજુ પણ વિદ્યાર્થીઓ જે છે, જે ઉમેદવારો છે તે અડગ છે. ઉમેદવારોની માંગ એ જ છે કે પરીક્ષા રદ થવી જોઈએ. જો રદ નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંયાથી હટશે નહીં. ભલે યુવરાજ પણ અહીંયા આવીને કહે તો પણ તેઓ હટવા તૈયાર નથી. જો કે યુવરાજે વાત કરી છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને 5 દિવસમાં કોઈ નિવેડો આવી જશે. પરંતુ જે માંગ સાથે દૂર દૂરથી અહીંયા જે પરીક્ષાર્થીઓ આવ્યા હતા તેઓની એક જ માંગ છે કે અમે અહીંયાથી હટવાના નથી. કારણ કે અમારી માંગ હતી કે પરીક્ષા રદ કરવામાં આવે. એસઆઈટીની માંગ આ વિદ્યાર્થીઓએ નથી કરી. અહીંયા પણ કેટલાક ઉમેદવારો છે. તમારી માંગ હતી, શું હતી માંગ અને એસઆઈટીની માંગ સાથે સંતુષ્ટો કે નથી? અમે જે આ માંગથી આવ્યા હતા એ એવી જ હતી, એક્ઝામ કેન્સલ થાય અને કમિટી જે કંઈ પણ રચવામાં આવે. મેન અમારો મુદ્દો એ હતો એક્ઝામ કેન્સલ થાય. સરકાર એવું કહે છે એસઆઈટીનું રચના, એસઆઈટીની ગઠન કરવામાં આવશે, 10 દિવસમાં એસઆઈટીનો રિપોર્ટ આવશે. એસઆઈટી જો એવું કહે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી અથવા તો અગાઉ પેપર ફૂટી ગયું હતું તો એના ઉપર કાર્યવાહી થશે. અમને એ વાતમાં જરાય રસ નથી. અમે યુવરાજસિંહ સાથે જ છીએ. યુવરાજસિંહની આ વાતમાં અમે સહમત નથી કે એક્ઝામ કેન્સલ થાય એ સિવાય અમે અહીંયાથી હટીએ. જી, એટલે થોડોક મતભેદ અહીંયા ખાલી જોવા મળી રહ્યો છે, પરંતુ સાથ જરૂર યુવરાજને આ લોકો આપી રહ્યા છે. યુવરાજ પણ હમણાં થોડીક ક્ષણોમાં તેઓ અહીંયા પહોંચવાના છે અને ત્યારે જોવાનું રહેશે કે આ જે ઉમેદવારો છે તેમની સાથે તેઓ શું વાત કરે છે, સરકાર સાથે જે મંત્રણાઓ થઈ છે તેમાં તેઓ કેટલા સંતુષ્ટ જોવા મળ્યા છે. અને અહીંયા જેટલા આ મોટી સંખ્યામાં દૂર દૂર સુધી જ્યાં સુધી નજર નાખશો આટલી મોટી સંખ્યામાં જ્યારે યુવાનો દૂર દૂરથી આવ્યા હોય ત્યારે તેમની જે માંગ છે તેમાં તેઓને સંતુષ્ટ કરી શકશે કે કેમ, આ એક મોટો સવાલ સમીર અહીંયા જોવા મળી રહ્યો છે. સંધ્યા, કારણ કે જ્યારે પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી કે એસઆઈટીની રચના કરવામાં આવે છે અને તેની સંતુષ્ટિ જે જાહેર કરી હતી ખુદ યુવરાજસિંહે, તો યુવરાજસિંહ હવે આવીને કેવી રીતે આ વિદ્યાર્થીઓને મનાવશે? જી, સવાલ એ છે, જ્યારે અમે પણ આ સવાલ જ્યાં બેઠેલા જે ઉમેદવારો છે તેમને જ્યારે અમે આ સવાલ કર્યો હતો ત્યારે પણ આ જે ઉમેદવારો છે તેઓ એ જ કહેતા હતા કે અહીંયા કોઈ એક વ્યક્તિ નથી, અહીંયા દરેક વ્યક્તિ એ ઉમેદવાર છે, દરેક વ્યક્તિ એ આગેવાન છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની જાતે અહીંયા પહોંચ્યા છે, નહીં કે કોઈના કહેવાથી. કારણ કે પોતાના હક માટે તેઓ લડવા માટે તૈયાર છે, માટે દરેક એક વ્યક્તિ આગેવાન છે અને આ આગેવાની અમે જાતે કરીશું તેવું તેમનું કહેવું છે. અને ડિસિઝન ફક્ત એક જ આવવું જોઈએ અને તે પરીક્ષા રદ થવી જોઈએ. કારણ કે કેટલા જેટલા લોકો છે તેમની સાથે અમે જે વાત કરી તેઓ લોકોનું બસ એ જ કહેવું છે અને માટે જ આપ જોઈ શકો છો કે હજી પણ તેઓ અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે. સમીર, તમામ વાતચીત બદલ. તો હજુ પણ એ ઉમેદવારો રસ્તા પર બેઠા છે, તેઓ હટવાનું નામ નથી લઈ રહ્યા. આજની રાત પણ તેઓ અહીં જ કાઢે તેવું લાગી રહ્યું છે, કારણ કે માંગ તેમની સંતોષાઈ નથી. તે માંગ હતી કે કોઈ પણ ભોગે, કોઈ પણ હિસાબે પરીક્ષા રદ કરવામાં આવે. પરીક્ષા રદ તો નથી કરી, પરંતુ એસઆઈટીની રચનાનું આશ્વાસન આપ્યું છે. એટલે કે એસઆઈટીની રચના તો થઈ ગઈ છે, તપાસ શરૂ થશે 10 દિવસમાં. રિપોર્ટ રાજ્ય સરકારને એટલે કે મુખ્યમંત્રી કે જેના વડા છે તેમને, મુખ્યમંત્રી વિજય રૂપાણીને એ રિપોર્ટ સોંપવામાં આવશે અને તેના આધારે તેઓ નક્કી કરશે કે હવે આવનારા દિવસોમાં શું કરવું. જે પરિણામ જે આવ્યું છે, જે રિપોર્ટ આવ્યો છે તેના આધારે તેઓ આકલન કરશે કે શું કયા પ્રકારનો નિર્ણય લેવો જોઈએ, પરીક્ષા રદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. જેની માંગ સાથે આ વિદ્યાર્થીઓ છેલ્લા 50 કલાકથી વધુ સમયથી તેઓ અહીં બેઠા છે. કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, 3.6ની તીવ્રતાનો આંચકો. રાપરથી 23 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ અને 5:20 વાગે આંચકો આવ્યો. તો કચ્છમાં ભૂકંપ 3.6ની તીવ્રતાનો આંચકો આવ્યો, રાપરથી 23 કિલોમીટર દૂર છે કેન્દ્રબિંદુ.
કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. ચાર બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર બંદર પર બે નંબરનું સિગ્નલ, ઓખા બંદર પર બે નંબરનું સિગ્નલ, જાફરાબાદ પીપાવાવ બંદર પર એલર્ટ છે. બંને બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ હવામાન વિભાગે કરી છે. આમ ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં કારણે રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું સક્રિય બન્યું છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બનેલું ડીપ ડિપ્રેશન ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડાને પવન નામ આપવામાં આવ્યું છે. છ કલાકે તે 14 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું સોમાલિયા તરફ આગળ વધી રહ્યું છે, જેના લીધે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદી માહોલ પણ સર્જાયો છે. તો જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરમાં કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. તો રાજ્યમાં હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. સાઉથ ઇસ્ટ અરેબિયન સી વાલા જો સિસ્ટમ હૈ, ઇસસે હમારા જો કોસ્ટલ એરિયાઝ ઓફ સૌરાષ્ટ્ર હમ લાઇટ રેનફોલ એક્સપેક્ટ કર સકતે, ખાસ કરકે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગરના મહુવામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ છે, તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો આ તરફ તળાજા અને પાલીતાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળતા શિયાળુ પાકને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાની આશંકાને કારણે ઘઉં અને મકાઈના પાક પર ખતરો સર્જાયો છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં એક તરફ ડુંગળીના ભાવ આસમાન પર પહોંચ્યા છે, ત્યારે ભાવનગરમાં ડુંગળીની ચોરીની ઘટના સામે આવી તો મોરબીમાં લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે અને લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઈ રહી છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીની ડુંગળીની 15 થેલી ચોરાઈ ગઈ, જેને પગલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. આ મામલે વેપારી આગેવાનો અને યાર્ડના પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ, જેના કારણે યાર્ડમાં હરાજી મોડી શરૂ થતાં ખેડૂતો પણ રોષે ભરાયા. તો બીજી બાજુ વેપારીઓએ યાર્ડમાં સુરક્ષા વધારવા માંગ કરી છે. તો આ તરફ મોરબીમાં ડુંગળીના ભાવમાં ભડકાને લઈને સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. લોકોએ મોંઘા ભાવની કસ્તુરીના હારમાળા બનાવીને પોતાના ગળામાં ઘરેણાની માફક ધારણ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. સરકારે ઇજિપ્ત સહિતના દેશોમાંથી ડુંગળી આયાત કરવાના ઓર્ડર આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 100 રૂપિયા કિલો ડુંગળી છે, 200 રૂપિયા કિલો લસણ છે, તો આવી કાળજાળ મોંઘવારીની અંદર આ સરકારને પેટનું પાણી નથી હલતું. તરફ રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો થયો. સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો અને ડબ્બાનો ભાવ 1015થી વધીને 1025 થઈ ગયો. ચાલુ અઠવાડિયે કુલ 30 રૂપિયાનો વધારો થયો છે અને મગફળીની મબલક આવક છતાં પણ તેલમાં ભાવ વધારો થયા જ કરે છે. દુષ્કર્મ કેસને 1 સપ્તાહથી પણ વધુ સમય વીતી ગયો છે, છતાં હજુ પણ દુષ્કર્મના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાની મુલાકાત લીધી. વડોદરાના નવલખીમાં સગીરા પર થયેલ દુષ્કર્મ મામલે પોલીસને હજુ કોઈ પુરાવા હાથ નથી લાગ્યા. આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર આઝાદ ફરી રહ્યા છે, ત્યારે આ મામલે ગૃહ વિભાગ પણ દોડતું થઈ ગયું. ખુદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરા પહોંચ્યા. તેમણે પહેલા એ પીડિતાની તેના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને આશ્વાસન આપ્યું. એટલું જ નહીં, તેમણે જ્યાં સગીરા પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો ત્યાં વાવરુ સ્થળની પણ મુલાકાત લીધી. રાજ્ય સરકાર આવા નરાધમો જે નાની દીકરીઓને પોતાની વાસનાનો શિકાર બનાવે છે, દુષ્કૃત્ય કરે છે, એવા લોકોને ફાંસીની સજા મળે એ પ્રમાણેની માંગ કરવાની છે. આ કેસમાં અમે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવાના છીએ, એની પેરવી ઓફિસરની નિમણૂક કરવાના છીએ.
ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આનું થાય. દુષ્કર્મના કેસની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરાશે. સાથે જ આ કેસની તપાસ માટે ડીજીપી એસીએસ હોમ સહિત સિનિયર અધિકારીઓની કમિટી બનશે તેવું આશ્વાસન ગૃહમંત્રી આપ્યું. જોકે વાસ્તવિકતા એ છે કે 1 લાખના ઇનામની જાહેરાત પછી પણ આરોપીઓ આઝાદ ફરી રહ્યા છે અને પોલીસના હાથ ખાલી છે. ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. પરીક્ષાર્થીએ પ્રિન્સિપાલ પર કર્યો હુમલો. જામનગરની વીએમ મહેતા કોલેજનો આ બનાવ છે કે જ્યાં પ્રિન્સિપલ પર કાદરથી હુમલો કરવામાં આવ્યો. પરીક્ષામાં ચોરી કરતા પકડાયો તો વિદ્યાર્થી. પ્રિન્સિપાલને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા છે. તો સીસીટીવીના અદ્રશ્યો જે સામે આવ્યા છે કે જ્યાં પ્રિન્સિપાલ પર કાદરથી હુમલો કર્યો વિદ્યાર્થીએ અને પ્રિન્સિપલ લોહીલુહાણ થઈ ગયા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. આ એ પ્રિન્સિપાલ છે કે જેમણે તેમના શરીરના જમણા ભાગમાં બાજુ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ સીસીટીવીના એ દ્રશ્યો છે કે જે વ્યક્તિએ પરીક્ષાર્થી ચોરી કરતા પકડાતા તેણે ઘાતકી હુમલો કર્યો હતો. અને આસપાસ લોકો ઉભેલા લોકોએ પ્રિન્સિપાલને બચાવવાની જે કોશિશ કરી, પરંતુ ત્યાં સુધીમાં જે વિદ્યાર્થી હતો તેણે ઘાતકી હુમલો કર્યો અને તીક્ષ્ણ હથિયારથી આ હુમલો કર્યો હતો, એટલે કે કાતરથી હુમલો કર્યો હતો. વિદ્યાર્થીને પકડી લેવામાં આવ્યો છે. તો જ્યારે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે પરીક્ષાર્થી કે પછી વિદ્યાર્થી જ્યારે પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડાય છે ત્યારે એક મોટો ભય સતાવતો હોય છે કે તે ક્યાંક હુમલો ન કરી દે. અને થયું પણ એવું જ. બપોરે 3:35ની ઘટના 5 ડિસેમ્બર 2019, અને તે વખતે વિદ્યાર્થી દેખાયો આ સીસીટીવીમાં. રાજ્યમાં વધુ એક ગેંગરેપનો બનાવ સામે આવ્યો. પાંથાવાડાના ઝાત ગામની ઘટના છે. 14 વર્ષની સગીરા સાથે ગેંગરેપ થયું. 3 શખ્સોએ આ કૃત્ય આચર્યું. પોલીસે ફરિયાદ કરી છે. કુલ 4 વ્યક્તિઓની સામે આ ચોથો વ્યક્તિ કોણ છે તેની તપાસ થઈ રહી છે. 14 વર્ષની સગીરાની સાથે ગેંગરેપ થયો છે. રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરમાં મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો. મહિલાઓએ આ વિરોધ સ્વામીએ કરેલા ફેસબુક લાઈવ મામલે કર્યો હતો. રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો. રાકેશ પ્રસાદની ગાદી હોવાથી અજેન્દ્ર પ્રસાદના ગ્રુપના મહિલાઓએ હોબાળો મચાવ્યો. શાક મહોત્સવ દરમિયાન મહિલાઓએ મચાવ્યો હોબાળો. મહિલાઓનો આક્ષેપ છે કે સ્વામિનારાયણ મંદિરના સંત મુકુંદ સ્વામીએ મહિલાઓને વિડીયો કોલ કર્યા હતા, ફેસબુક પર લાઈવ વિડીયો પણ કર્યા હતા, જે મામલે મંદિરમાં મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો અને સૂત્રોચ્ચાર પણ કર્યા. જોકે આ સમગ્ર મામલે પોલીસે મધ્યસ્થી કરી બાદમાં મામલો શાંત પડ્યો હતો. સુરતની વાત કરીશું કે જ્યાં એક ટીઆરબી જવાનની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. વાહન ચાલક પાસે ટ્રાફિક નિયમ તોડવાના બદલામાં દંડ લેવાના બદલે ઉઘરાવી લાંચ. ટ્રાફિક નિયમ તોડવાના બદલામાં લાંચ. ₹500ના દંડને બદલે ₹200માં પતાવટ. લાંચિયો જવાન કેમેરામાં કેદ. આ વિડીયો સુરતના ટીઆરબી જવાનનો છે, જેણે નિયમ તોડવાના બદલે વાહન ચાલકને આપ્યો તેને ₹500નો દંડનો ભય પણ બતાવ્યો. આ ટ્રાફિક જવાન આટલેથી ન અટક્યો. તે વાહન ચાલકને રસ્તાથી દૂર ખૂણામાં લઈ ગયો અને તેને ₹500ના દંડની પતાવટ માટે ₹200 આપવાનું કહ્યું. ₹100
513 ફાઇન હોને વાળા નીકળી ટ્રાફિકના જવાને લાશ તો લઈ લીધી, પરંતુ તેને એ નહોતી ખબર કે તેની આ હરકત વાહન ચાલક પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યો છે. એક તરફ સરકાર નિયમ પાડવાનું કહે છે અને બીજી તરફ ટ્રાફિક પોલીસના જવાનો ખુલ્લેઆમ વાહન ચાલકો પાસેથી દંડના બદલે લાંચ ઉઘરાવી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે આ જવાન સામે તંત્ર કોઈ એક્શન લેશે ખરા? કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.